મોડાસાના કુંડોલ ગામે ગટર લાઈન બનાવ્યા પછી વર્ષે એક પણ વાર સફાઈ કરાતી નથી, જેના કારણે ગામમાં ગંદકી અને બીમારીનો ઉપદ્રવ. કોઈ પણ ગામ હોય કે શહેર, ગંદકીનો ઉપદ્રવ ન થાય તે માટે તંત્ર દ્વારા ગટર લાઈન બનાવવામાં તો આવી છે, પરંતુ એ ગટર લાઈનની સફાઈ પણ એટલી જ જરૂરી છે. અને જો સફાઈ ન કરવામાં આવે તો ગંદકી ફેલાતી હોય છે. ત્યારે ગટર સફાઈ ના કરાતી હોય એવા મોડાસાના કુડોલ ગામ વિશે જોઈએ તો આ અહેવાલમાં મોડાસાના કુડોલ ગામે લગભગ 2000 જેટલી વસ્તી રહે છે. ગામનો વહીવટ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. રહીશો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. ગામમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઈન બનાવેલી છે, પરંતુ તેની નિયમિત સફાઈ માટે ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી છે, જેમાં કુડોલ ગામના પ્રજાપતિ ફરિયામાંથી પસાર થતી પાણીની ગટર લાઈનમાં છેલ્લા 5 વર્ષથી વારંવાર સત્તા પર સરપંચ હોવા છતાં ગટરની સાફસૂફી ન થતાં છેલ્લે ગામના ગ્રામજનો દ્વારા ગટર સફાઈની કામગીરી હાથ ધરીને ગ્રામ પંચાયતની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું કે વર્ષમાં એકવાર લેખિતમાં અને મૌખિક રીતે ગટરની સાફસફાઈની કામગીરી અંગે જણાવીએ છીએ, તો પણ ગામના તલાટી સરપંચ કે વોર્ડના સભ્ય આ વાતને કોઈ ધ્યાન પણ ન લેતા માત્ર ને માત્ર પંચાયતથી ગ્રાન્ટ લેવા ખોટા ખોટા બિલો બનાવીને ગટર પરની ઘાસ કાપીને બિલો પાસ કરાયા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. સાથે ગટર ખુલ્લી હોવાથી નાના બાળકો પણ પડી જવાના બનાવો પણ બન્યા હોવાની સાથે ગટર દુર્ગંધ પાણીથી મચ્છર અને રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા રહેલી છે. ત્યારે હાલ તો કુડોલ ગામના પ્રજાપતિ ફરિયાના લોકો પોતે ગટરને સાફસૂફ કરાવવાની કામગીરીમાં જોડાયા છે. લોકોને વરસાદ પડતા હાલાકી વેઠવી પડે છે. ગટરમાં પાણી જવાનો માર્ગ બંધ થઈ જતા ગટરનું ગંદુ પાણી ગ્રામજનોના આંગણામાં અને વરસાદી પાણી ભરાઈ જતા ત્રસ્ત બનતા ગ્રામજનોએ ગ્રામ પંચાયતને આછા છોડીને ગામની પાણીની ગટરની સફાઈ કરીને આવા ગામમાં તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી કે વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. જયદીપ ભાટિયા, ZSTV, અરવલ્લી.